ઘરની અંદર એવું કહેવાય ને તો ઘરની ઉપર હોય તો કે ઓન નીચે હોય તો કે અંડર બાજુમાં હોય તો કે નિયર હવે જોઈએ માં ખાસ કે આઈ એમ ઇન ઇન શબ્દનો ગુજરાતી શું થાય કે માં અથવા અંદર દાખલા તરીકે આ ચિત્રમાં જોઈએ છે કે પક્ષી ક્યાં આગળ છે તો કે પાંજરાની અંદર તો પક્ષી પાંજરાની અંદર છે એવું કેવું હોય તો અંદર શબ્દ આવ્યો એની માટે કયો શબ્દ વપરાય ઇંગ્લિશમાં ઇન હવે એ જોઈએ સમજી લઈએ પહેલા કે અહીંયા પ્રશ્ન પૂછે છે કે વેર ઇઝ ધ બર્ડ પક્ષી ક્યાં છે ગુજરાતી શું થાય પક્ષી ક્યાં છે તો આન્સર ધ બર્ડ ઇઝ એટલે કે પક્ષી આપણને ખબર છે ક્યાં આગળ છે તો કે પાંજરાની અંદર તો સેન્ટેન્સ કેવી રીતે બનશે ઇન જવાબ શું આવશે અહીંયા ઇન The bird is in the cage. માટે આ શું બતાવ્યું તો કે પક્ષીની જગ્યા માટે એની વ્યાખ્યા સમજો કે વ્યક્તિ વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે કોણ તો કે ઇન ઓન અંડર નિયર બિટવીન ઘણા બધા વર્ડ્સ છે જે વ્યક્તિનું કઈ જગ્યાએ રહે છે કે પક્ષી કઈ જગ્યાએ છે પ્રાણી કઈ જગ્યાએ છે જે તે જગ્યાના સ્થળનો નિર્દેશ કરે છે તો કે બર્ડ ક્યાં છે તો કે કેજની અંદર બરાબર ને આખું સેન્ટેન્સ હશે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ આ વસ્તુ એકવચનમાં આપી છે કારણ કે એક જ પાંજરું છે અને એક જ પક્ષી છે હવે એ જ રીતે બહુવચનમાં જોઈએ ધ ફ્લાવર્સ આર ફ્લાવર્સ એટલે કે ફૂલો ફૂલો ક્યાં છે ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ તો કે ફૂલદાનીની અંદર છે માટે અંદર છે કયો શબ્દ આવશે ઇન કેમ ફ્લાવર્સ તો કે એક ફૂલ નથી પણ ઘણા બધા ફૂલો છે માટે ફ્લાવર્સ ત્રીજા નંબરમાં જોઈએ ધ બુક્સ આર ખાલી જગ્યા ધ કપબોર્ડ બુક્સ અહીંયા ઘણી બધી ચોપડીઓ દોરેલી દેખાય છે માટે બહુવચનમાં વાક્ય પણ ચોપડીઓ ક્યાં છે કપબોર્ડ એટલે કે કબાટની અંદર માટે જે તે વસ્તુ એનું સ્થળ નિર્દેશ કરવા માટે વપરાય એટલે શું કહેવાય પ્રેપોઝિશન કહેવાય અહીંયા બધા જે ચિત્રો છે કઈ કઈ અંદર છે એવું પણ પૂછાય કદાચ ધ લાયન ઇઝ ખાલી જગ્યા તો ક્યાં આગળ જે ચિત્ર જોવાનું કે પાંજરાની અંદર હોય તો શું કહેવાય તો કે ઇન કોઈ પણ વસ્તુની અંદર સમાયેલી હોય તો પ્રેપોઝિશનનો ઇન શબ્દનો ઉપયોગ થાય હવે જોઈએ આપણે બીજું આગળ કે ઓન ઓન માટે ચલો હવે જોઈએ ઓન ઓન એટલે કે ઉપર જ્યારે કોઈ વસ્તુ ઉપર હોય એક્ઝામ્પલ તરીકે આ બુક છે એની ઉપર શું છે ડસ્ટર છે આપણે એવું કહી શકીએ કે ડસ્ટર ક્યાં છે તો કે ડસ્ટર ચોપડીની ઉપર છે આવું ક્યાં નિર્દેશ કરવાનો હોય ઉપર હોય તો ઓન શબ્દનો ઉપયોગ થાય છે જેમ કે જોઈએ ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ મેટ આ બિલાડી છે મેટ એટલે કે ચટાઈ તો કે ચટાઈની ઉપર બિલાડી છે માટે ફિલિંગ ધ બ્લેન્ક ની અંદર શું આવશે ઓન ગુજરાતી શું થશે કે ધ કેટ ઇઝ ઓન ધ મેટ તો બિલાડી ક્યાં પર છે ચટાઈની ઉપર છે બીજું ચિત્ર ટેબલ ઉપર શું છે ચોપડી પડી છે ધ બુક ઇઝ શું આવશે ઓન ધ ટેબલ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર હોય ત્યારે ઓન શબ્દનો ઉપયોગ થાય હવે આ ઘરની ઉપર વાંદરો બેઠેલો છે ધ મંકી ઇઝ વાંદરો ખાલી જગ્યા ધ રૂમ ક્યાં આગળ છે તો કે ઓન વાંદરો છજા ઉપર બેઠેલો છે ચોપડી ટેબલની ઉપર છે બિલાડી ચટાઈ ઉપર છે હવે જોઈએ આગળ હવે જોઈએ અંડર અંડર એટલે કે નીચે જ્યારે વસ્તુ વ્યક્તિ પ્રાણી કે કોઈનું પણ સ્થાન એક વસ્તુની નીચે હોય નીચેની જગ્યાએ જેમ કે ચિત્ર જોઈએ છે કે ટેબલની નીચે શું છે બિલાડી છે બરાબર અથવા તેવું પણ કહેવાય કે બિલાડી ટેબલની નીચે છે બોલ પલંગની નીચે છે ગાય ઝાડ
ट्री એટલે કે ઝાડની નીચે છે જો એનું ગુજરાતી તો બિલાડી ટેબલની નીચે છે બોલ પલંગની નીચે છે ગાય ઝાડની નીચે છે અહીંયા સ્થાન બતાવ્યું છે કે ભાઈ બિલાડી ટેબલની નીચે છે માટે નીચે એટલે અંદર ખાસ એક યાદ રાખવાનું કોઈ વસ્તુ અંદર હોય તો ઇન ઉપર હોય તો ઓન નીચે હોય તો અંડર હવે જોઈએ આગળ હવે જોઈએ નિયર નિયર એટલે કે પાસે જ્યારે વ્યક્તિ વસ્તુ બંને જોડે ઊભા હોય બરાબર નજીક હોય નજીકની વાત કરીએ જેમ કે ચિત્રમાં દેખાય છે કે છોકરો ક્યાં આગળ છે તો કે ઝાડની નજીક ઊભો છે બીજા ચિત્રની અંદર હાજી ક્યાં છે તો કે ગેટની બાજુમાં નજીક ઊભો છે ત્યારબાદ ઘરની બાજુમાં શું છે ઊભો છે નજીક હોય પાસે હોય માટે નિયર શબ્દ વપરાશે તો જોઈએ ધ બોય ઇઝ છોકરો નિયર ધ ટ્રી ઝાડની નજીક અથવા તો પાસે છે ધ એલિફન્ટ ઇઝ એટલે કે હાથી ક્યાં આગળ છે તો કે ગેટની પાસે અથવા તો નજીક નિયર ધ ગેટ બીજું કૂવો ક્યાં છે તો ધ વોલ ઇઝ નિયર ધ હાઉસ નિયર ધ હાઉસ એટલે કે નજીક છે બરાબર આપણે કેટલી વસ્તુ જોઈ ઇન ઓન અંડર નિયર ફરી એકવાર ટેલી કરી દઈએ કે જ્યારે કોઈ દાખલા તરીકે પાંજરાની અંદર કોઈ પ્રાણી છે આપણે જે વિચારીએ કે સિંહ પાંજરાની અંદર છે તો ઇન વપરાશે ઝાડની ઉપર વાંદરો બેઠેલો હોય તો કે ઓન વપરાશે અંડર એટલે કે ઝાડની નીચે ગાય છે તો શું વપરાશે અંડર અને નજીક કહેવાય કે ભાઈ ઝાડની બાજુમાં છોકરો ઊભો છે એટલે કે નિયર આ થયા ચાર પ્રેપોઝિશન બરાબર હજી આગળ જોઈએ બીજા ચલો હવે જોઈએ કે બિટવીન બિટવીન એટલે કે વચ્ચે જ્યારે કોઈ વસ્તુનું સ્થાન બે વસ્તુની વચ્ચે આપ્યું હોય ત્યારે બિટવીન શબ્દનો ઉપયોગ થાય ચિત્રમાં અહીંયા દેખાય છે કે બે ગ્લાસ વચ્ચે શું છે બોટલ્સ છે અહીંયા બે કેરી વચ્ચે સફરજન છે બે ઘર વચ્ચે ઝાડનું ચિત્ર છે પણ આને બે પિક્ચર અક્રોસ અને બિટવીન બંને મૂકવામાં શું કન્ફ્યુઝન થાય તો ખાસ આપણે જોવાનું તો વચ્ચે વાળું ચિત્ર કયું છે તો કે બોટલ નું અહીંયા તો ફર્સ્ટ ધ બોટલ ઇઝ પહેલો પ્રશ્ન કે શું પૂછ્યો છે કે બોટલ તો ક્યાં છે વચ્ચે તો વિચારે માત્ર તમે લખી જ શકો કે શું આવે બિટવીન કેમ કે તમને બોટલ નું સ્થાન કીધેલું છે પૂછ્યું છે પહેલા તો આપણે એ જોવાનું અહીંયા પણ જુઓ કે એપલ એપલ ક્યાં છે વચ્ચે તો કહેશે બિટવીન ટ્રી ઝાડ ક્યાં છે તો બે ઘરની વચ્ચે એટલે કે બિટવીન હવે લાઈન ટુ લાઈન જોઈએ કે ધ બોટલ ઇઝ એટલે કે બોટલ બિટવીન એટલે કે વચ્ચે છે ધ ગ્લાસીસ બે ગ્લાસની વચ્ચે બોટલ છે ધ એપલ ઇઝ એપલ એટલે કે સફરજન ક્યાં છે તો કે બે કેરીની વચ્ચે એટલે કે બિટવીન ધ મેંગોઝ બે કેરીની